પ્રથમ પ્રશ્ન છે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ આવશે પાંચમી જૂન દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે નીતિ આયોગની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર બે હજાર વીસ એકવીસની ત્રીજી આવૃત્તિમાં પ્રથમ સ્થાને કોણ છે પ્રથમ સ્થાને કોણ છે તો સાચો જવાબ આવશે કેરળ અને તમને પૂછે કે ગુજરાત કેટલામાં સ્થાને છે તો છઠ્ઠા સ્થાને છે ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા છે એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડના જે અધ્યક્ષ છે એમનું નામ છે ડોક્ટર પેટ્રિક એમોથ ડોક્ટર પેટ્રિક એમોથ જેઓ ક્યાંના છે કેન્યાના તેઓ

તો આઈનએસ રાજપૂતની એક થીમ હતી જો તમને આવડતી હોય તો થીમ તમે જણાવી શકો છો તો શું હતી 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 એની એની થીમ થીમ રાજ રાજ કરેગા રાજપૂત રાજપૂત શું તાજેતરમાં કોણે બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠકની અધ્યક્ષતા કરી આ ગયા વર્ષની વાત છે તો સાચો જવાબ આવશે સુબ્રમણ્યમ જયશંકર તમારે મને જણાવવાનું છે કે તેઓ એક કેન્દ્રીય મંત્રી છે કયું મંત્રાલય સંભાળે છે સુબ્રમણ્યમ જયશંકર નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં ઘર ઘર ઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે તાજેતરમાં કયા રાજ્યમાં ઘર ઘર યોજના શરૂ કરવામાં આવી છે તો આનો સાચો જવાબ શું રહેશે રાજસ્થાન રાજ્યમાં કયા રાજ્યમાં રાજસ્થાન જયપુર એનું કેપિટલ છે અને કાલરાજ મિશ્રા એના ગવર્નર છે અશોક ગેહલોત એના સીએમ છે અને અહીંયા આપણે વાત કરીશ એસ જયશંકર તેઓ આપણા વિદેશ મંત્રી છે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં મેગમા ફિનકોર્પના ચેરમેન કોણ બન્યા છે તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે એના જે સીઈઓ છે એમણે બની ગયા છે મેગમા ફિનકોર્પના ચેરમેન એમનું નામ શું છે એમનું નામ છે અદાર પૂનાવાલા ત્યારબાદનું ક્વેશ્ચન છે તાજેતરમાં આસામ રાઇફલના નવા મહાનિર્દેશક એટલે ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે આપણે અગાઉ ભણી ગયા છે ઘણી બધી વખત તો જવાબ રહેશે પ્રદીપચંદ્રન નાયર બરાબર યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નવા અધ્યક્ષ કોણ બન્યા છે અને અહીંયા તમારા માટે પ્રશ્ન બીજો પણ છે કે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે માનવ અધિકાર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે ઓકે તો સાચો જવાબ શું છે તમને આવડે તો જણાવી શકો છો અરુણ કુમાર છે માનવ અધિકાર પંચના નવા અધ્યક્ષ છે દસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે ભારતીય તાજેતરમાં ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ કોણ બન્યા છે અહીંયા શું કીધું છે ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ તો આર હરિકુમાર નહીં આવે આર હરિકુમાર જે છે એ તો આપણા પ્રમુખ છે શું છે પ્રમુખ છે તમને પૂછે તો કોણ આવશે સતીશ એન ગોરમાડે બરાબર યાદ રાખજો ઉપપ્રમુખ તમને પૂછે તો સતીશ એન ગોરમાડે આવશે ત્યારબાદ આગળ જોઈશું વન નેશન વન સ્ટાન્ડર્ડ યોજનામાં જોડાનાર પ્રથમ પ્રમાણભૂત સંસ્થા કઈ છે ચલો કોણ કેશન વન સ્ટાન્ડર્ડ એમાં જોડાનાર તો આર એસ ડીઓ શું નામ છે આર એસ ડીઓ આર એસડીઓ ચલો કેટલા રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા આઈઆઈટીએ ભારતનું પ્રથમ સ્વદેશી તાપમાન ડેટા લોગર ડિવાઇસ વિકસાવ્યું છે તો જવાબ રહેશે આઈઆઈટી રોપડે અને આનાથી શું થાય ખબર છે કોઈ રસી હોય કોઈ મેડિસિન હોય કોઈ ઓર્ગેન્સ હોય એને લઈ જવા હોય ને તો ત્યાં આ ડિવાઇસ મૂકવામાં આવે ને તો એનું ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં મદદ થાય એના માટે બરાબર